ભગવાનના ભક્તનો પક્ષ રાખવાનો. તો એ ત્રણ વાના જેમાં પરિપૂર્ણ હોય, અડધા પડધા હોય તો નહીં, પૂરેપૂરા 100 એ 100% નિયમ, નિશ્ચય અને પક્ષ, આ ત્રણેય બાબતો પરિપૂર્ણ જેના જીવનમાં હોય એ પાકો સત્સંગી કહેવાય. હવે આવશે મોટા હરિભગત કોણ? પાકાની વાત તો તમે બરાબર સાંભળી, હવે સાંભળો મોટો કોને કહેવાય. હરિભક્તની સભામાં મોઢા આગળ આવીને બેસતો હોય, ગોદો મારીને પહેલી જ લાઈનમાં જગ્યા નક્કી કરી લેવો, એક મોટો ન ગણાય. હરિભક્તની સભામાં મોઢા આગળ આવીને બેસે ત્યારે અજાણ્યાને એમ લાગે કે આ મોટેરો હરિભક્ત હશે. હા, એ મોટો હશે, સૌથી આગળ બેસે છે. ના ના ના, આગળ બેસે એ મોટા ન સમજતા. શ્રીજી મહારાજ કહે છે કે બીજાને એમ લાગે કે મોટેરો, પણ એ મોટેરાની તો પરીક્ષા છે, એ પરીક્ષા પાસ કરે ત્યારે એ મોટો હરિભક્ત કહેવાય. કઈ પરીક્ષા? કે જે ગ્રહસ્થ હોય તે પોતાનું સર્વસ્વ ભગવાન ને ભગવાનના ભક્તને અર્થે કરી રાખે. મારી પાસે જે કંઈ છે, સંપત્તિ, મકાન, પૈસા, તે ભગવાન ને ભગવાનના ભક્ત અર્થે છે. સત્સંગના અર્થે તો માથું દેવું હોય તો દે, અને જે ઘડીએ પોતાના ઈષ્ટદેવ આજ્ઞા કરે કે તું સાધુ થા તો તત્કાળ સાધુ થાય. આવા મોટા કોણ હશે? શ્રીજી મહારાજ ની આગળ સભામાં બેઠેલા એ હરિભક્તોમાં આવા મોટેરા ઘણા હતા, અત્યારે હશે, પણ હજુ ઓળખવામાં નથી આવતા. તત્કાળ પરમંશ થાય, સ્વામી અઠવાડિયાની મુદત ભાડો, બધી વ્યવસ્થા કરી આવું, એમ નહીં, તત્કાળ. સુંદરજીભાઈ કચ્છ રાજ્યના સચિવ હતા. સ્વામિનારાયણ ભગવાન કોઈ ગામમાં બિરાજતા હતા, ત્યાં પહોંચ્યા, સાથે રાજ્યનો બધું નાનું સરખું બધો રસાલો હતો, કારભારીઓ બીજા ત્રીજા બધા અધિકારીઓ સૈનિકો ખાંડુ લઈને ગયા હતા. મહારાજના દર્શન કરવા પહોંચ્યા અને આ બધો રસાલો ગામની ભાગોળે ઊભો રાખ્યો. શ્રીજી મહારાજ પાસે જઈને દંડવત કર્યા. કોણ? મહારાજ, તમારો દાસ. દાસ કોને કહેવાય? સુંદરજીભાઈ કહે છે, સ્વામીની આજ્ઞા પાળે એ સેવક, એ જ દાસ. તો અમે આજ્ઞા કરીએ છીએ સાધુ થઈ જાઓ. માંડ્યા કપડાં કાઢવા, દાગીના પહેરેલા કાઢ્યા. અને સંતોનો કાયમ સ્વભાવ હોય છે, કોઈ પણ સાધુ બહારગામ જાય તો એમની સાથે જોડીમાં 2 ખેસિયાન, 2 ધોતિયાન બધા વધારે જ હોય. એટલે સંતો પાસે વસ્ત્રો તો હતા જ, અને મહારાજે ભગવાન પહેરાવી દીધા. એટલું જ નહીં, નાપિતને બોલાવ્યો, ત્યાં ને ત્યાં જ બધા મોટા મોટા મૂછોના થોભિયા અંકોડા બધું કાઢીને ખ્યાવ્યું, અડેડાટ, અસ્ત્રો કોઈને છોડે, બધું સાફ, આખું માથું કલઈ કરાવ્યું હોય એવું ચળકવા માંડ્યું. ભગવાન કપડાં આવે ક્યાં? કચ્છ રાજ્યનો સચિવ જવાબદારી લઈને નીકળ્યો છે, પણ સાધુ થા તરત જ સાધુ. દલીલ એક પણ નહીં કે હું ભૂત જઈને પાછો આવીશ, રાજાને બધી મારું બધું ચાર્જ સોંપીને આવીશ, કઈ નહીં. મહારાજ બોલો, હવે જાઓ જાત્રા કરવા. ઉપડી ગયા. શ્રીજી મહારાજ સંતોને કહે છે, બરાબર થયું ને સ્વામી, કચ્છના સચિવને આપણે સંત બનાવી દીધો. મુક્તાનંદ સ્વામી કહે છે, મહારાજ આપ જે કરતા હશો બધું બરાબર, પણ કચ્છમાં અમારે સંતોને શાંતિ હતી. કોઈ પણ દુર્જન ક્યાંય કોઈ સાધુનું તાડન, તિરસ્કાર, અપમાન કરતા નહીં, પણ હવે આ સુંદરજીભાઈને તમે સાધુ કરી નાખ્યા, હવે પાછું કચ્છમાં એવું પાડ્યું. મહારાજ કે અર અર, એવું થશે? બોલાવો પાછા. પાછા આવ્યા. કોણ? દાસ. દાસ કોને કહેવાય? જેમ આજ્ઞા પાળે દાસ. ચાલો, તમારા કપડાં પડ્યા જ છે, હજુ પહેરી લો. પહેરી લીધા, કઈ દલીલ નહીં.
શ્રીજી મહારાજ ને એમ થયું, બીજું તો ઠીક પણ આનું શું, આ બધું ક્યારે આવે, આ તો બે મહિને હરખું થાય. મહારાજ તમે રાજી થયા પછી રાજાને રાજી કરવો એ ક્યાં મોટી વાત છે. હું રાજાને કહી દઈશ મેં માનતા રાખી હતી બાધા, કે તમારું કામ સાંગો પાંગ કરું ને તો આ સાફ કરાવી નાખું. રાજાએ રાજી, ભગવાન રાજી હોય પછી શું બાકી રહે. એટલે સ્વામિનારાયણ ભગવાન કહે છે, મોટો હરિભગત કોણ? ખ્યાલ આવ્યો ને ભાઈ, આપણે સામા છીએ, મોટામાં કે નાનામાં? તમે તો કહેશો નાના રહેવામાં જ મજા છે, મોટા થવા જઈને કહેશો આવો સાધુ થઈ જાઓ. એટલે શ્રીજી મહારાજ કહે છે કે મોટો એને જાણવો. પછી એ હરિભક્તની સભામાં આગળ બેસતો હોય કે પાછળ બેસતો હોય પણ એને જ મોટો જાણવો. એવી જ રીતે દેશ પરદેશ જાય છતાં કનક કાંતામાં ન બંધાય એવો સાધુ હોય એ મોટો જાણવો. આ બધી વાત મહાપ્રભુ કહે છે કે હે ભક્તો, સંસારમાં કોઈ મોટો ગણાતો હોય, વ્યવહારમાં, રાજકારણમાં, અને એવો મોટો કોઈ સભામાં આવે તો હરિભક્તોને ઉભા કરીને, આવા મોટા હરિભક્તો હોય એને ઉભા કરવા પડે અને એને આગળ બેસાડવો પડે. સંસાર વ્યવહાર રાજકારણમાં મોટો ગણાતો કોઈ આવે માણસ તો એને સભામાં આદર આપવો પડે, કારણ કે વ્યવહાર છે. એ જો વ્યવહાર ન કરે તો દુઃખ આવે. જેમ પરીક્ષિત સમીક ઋષિના આશ્રમમાં ગયા અને પરીક્ષિતનું સન્માન ન થયું, પરીક્ષિતે મરેલો સર્પ ઋષિના ગળામાં નાખ્યો, પરિણામે ઋષિના પુત્રે શાપ આપ્યો, પરીક્ષિતનું 7 દિવસમાં મૃત્યુ થયું. આવું થાય. વળી બ્રહ્માની સભામાં દક્ષ પ્રજાપતિ આવ્યા ત્યારે મહાદેવજી ઉભા ન થયા, એમાં દક્ષને અપમાન લાગ્યું, શિવજીનો ભાગ કાઢી નાખ્યો યજ્ઞમાંથી. પછી તો દક્ષના યજ્ઞમાં સતીએ દેહ ત્યાગ કર્યો. વીરભદ્રે આવી દક્ષનું માથું કાપીને યજ્ઞમાં હોમી દીધું. કેટલી ગડબડ થઈ ગઈ. માટે ગ્રહસ્થ હોય કે સાધુ, પરંતુ સંસાર વ્યવહારમાં જે મોટો માણસ ગણાતો હોય એનો આદર કરવો, સભામાં એનું કોઈ રીતે અપમાન ન કરવું, અને અપમાન કરે તો જરૂર દુઃખ થાય અને ભજનમાં સ્મરણમાં વિક્ષેપ થાય. માટે આ વાર્તા સર્વે સત્સંગી હરિભક્ત, સર્વે ત્યાગી દ્રઢ કરીને રાખજો. ભગવાનના ભક્ત તરીકે મોટા જુદા અને સંસાર વ્યવહારમાં જે મોટા હોય એ જુદા. ભક્તનું કદાચ કોઈક દિવસે સન્માન ન થાય, એ સભામાં આગળ બેસે કે પાછળ બેસે એની ચિંતા જ નહીં કરવાની, કારણ કે મોટા હરિભક્ત છે તો એમ જ માનતા હોય કે સભા છે એ તો આપણું ઘર છે, ઘરમાં જે ફાવે એ ખુરશી ઉપર બેહાય. પણ લોક વ્યવહારે મોટો કહેવાતો હોય તો આદરણીય હરિભક્ત હોય તોય કહેવું પડે, ભાઈ 4 જણા ઉભા થાવ તમે અને આવો સાહેબ, આવો 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 એમ કરીને બેસાડવો પડે અને એને હાર પહેરાવવો પડે અને કહેવું પડે, ઓહો સાહેબ છે ને આપણા શહેરનું ગૌરવ છે. આપણે જાણતા હોઈએ કે ગૌરવ છે કે રૌરવ છે, પણ છતાં સભામાં એમ કહેવું પડે કે આપણા શહેરનું આ ગૌરવ છે અને તાળીઓ પાડવી પડે બધાએ. આ વ્યવહાર છે એ સાચવવો પડે. વ્યવહાર છે ને કાચ છે, કાચને સાચવો નહીં તો શું થાય, ટુકડા થાય ને તમારા પગ કાપે. એટલે વ્યવહાર છે કાચ જેવો છે ને સદાય સાચવવો પડે. શ્રીજી મહારાજે પોતાના ભક્ત માટે એ સુખી થાય એનું આધ્યાત્મિક જીવન, બાહ્ય જીવન બંને જીવનમાં કેવો સુખી અને સમૃદ્ધિ વાળો બને એ માટે આ ઉપદેશ આપ્યો છે સ્વામિનારાયણ ભગવાન.